આજના એક વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટ ગુજરાતીના પ્રથમ પંક્તિના હાસ્યકાર, એમના સ્વર્ગવાસને આજે એક વર્ષ પૂરું થયું અને એનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે આપણે અહીંયા સુરતમાં રાખ્યો છે. વિનોદભાઈનો સુરત સાથેનો બહુ સરસ નાતો હતો. ડૉક્ટર રઈસ બધી ઘણી વાતો કરશે, એમનો પરિવાર પણ આજે અહીંયા ઉપસ્થિત છે, તો એમની પણ અમે સહર્ષ નોંધ લઈએ છીએ. હું તો આ કાર્યક્રમ આજે જ કરવો કે પછી એને મુલતવી રાખવો, આવી એક અવઢવમાં અમે સ્વજન પરિવાર હતો. કારણ કે પરમ દિવસે જે દુર્ઘટના બની, સુરત સહિત આખો દેશ હચમચી ઉઠ્યો અને આવા વાતાવરણમાં હાસ્ય વ્યંગનો કાર્યક્રમ રખાય કે કેમ, અમને ખરેખર અંદરથી બહુ જ મૂંઝવણ હતી. પરંતુ અમે છેલ્લે નક્કી કર્યું કે આપણે આમાંથી બહાર તો આવવાનું જ છે, અને બહાર આવવા માટે કદાચ આના જેટલો સાત્વિક અને આના જેટલો ઉત્કૃષ્ટ બીજો કોઈ કાર્યક્રમ ન હોઈ શકે કે જેમાં સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટને આપણે યાદ કરીએ અને શ્રદ્ધાંજલિ આપીએ. તો આવી અવઢવ પછી અમે અમારા મનને મનાવીને તૈયાર થયા છીએ. તો સૌ પ્રથમ એ બાળકો, એ સ્વર્ગસ્થ બાળકો ને પહેલાં આપણે યાદ કરીએ. હું થોડીક પંક્તિઓ બોલીશ, એશા એક કવિતા બોલશે. તમને યાદ હશે કે એ દિવસે તો ઉજવણી ચાલતી હતી અને વિજય રેલીઓનો દિવસ હતો, ભાજપના વિજયનો દિવસ હતો. કેસરી ઉજવણીને બદલે આ શહેર કેસરી જ્વાળાઓમાં લપટાય છે. કેસરી ઉજવણીને બદલે આ શહેર કેસરી જ્વાળાઓમાં લપટાય છે. કહીં વિજયની રેલીઓની વચ્ચેથી આંસુના રેલાઓ ચાલ્યા જાય છે. આવો માહોલ તે દિવસે થયો કે પહેલા નિર્દોષ બચ્ચાઓ ભણવા ગયા, જાણે પંખીઓ ચણ મીઠા ચણવા ગયા, પણ એ મનહૂસ જગ્યાએ એવું બન્યું કે ત્યાં પછી લાશ્કરો લાશ વણવા ગયા. તો આવા માહોલમાં એમને આટલી પંક્તિઓ અર્પણ કરું છું છેલ્લે, કે ભલે સાંત્વનના થોડા શબ્દ આજે મનમાં ઉચ્ચરીએ, ભલે સાંત્વનના થોડા શબ્દ આજે મનમાં ઉચ્ચરીએ ને ભલે ને હચમચી ઉઠીએ અને ઈશ્વરને કરગરીએ, પણ એ બચ્ચાઓની ખાલી જગાઓ નહીં ભરી શકીએ. સુરત આખાની પણ સંવેદના જો એકઠી કરીએ, સુરતની નહીં દેશ આખાની સંવેદના એકઠી કરીએ, તો પણ એ ખાલી જગ્યા આપણે ભરી શકીએ એમ નથી. એશા પાસે થોડા શબ્દો આપણે સાંભળીને એ પુણ્યાત્માઓને આપણે શ્રદ્ધાંજલિ આપીશું થોડી સેકન્ડ માટે, પ્લીઝ. જે બાળકો આગમાં ફસાયા હતા એ બધાએ સૌથી પહેલો ફોન એમના પપ્પાને કર્યો કે પપ્પા આગમાં છીએ, અમે શું કરીએ, કૂદી જઈએ. કોઈકે એવું કહ્યું કે પપ્પા હું આગળ કશું નથી દેખાતું, એટલે હું પાછી નહીં આવું. એટલે સવારે જ્યારે આ સમાચાર વાંચ્યા એ પછી લખાયેલું એક ગીત તમારી સામે રજૂ કરું છું, કે પપ્પા તમે જલ્દી આવો, કે પપ્પા તમે જલ્દી આવો, આગની જ્વાળાઓ વચ્ચેથી તમે બચાવો, આગની જ્વાળાઓ વચ્ચેથી તમે મને બચાવો, પપ્પા તમે જલ્દી આવો. ને પહેલા મોટો ભડકો થયો ને પછી સળગ્યા દાદર, કે પહેલા મોટો ભડકો થયો ને પછી સળગ્યો દાદર, દોસ્ત બધા સળગવા લાગ્યા, જાણે હોય કોઈ કાગળ. ડર મને પણ લાગ્યો તો, મુઠ્ઠીઓ વાળી હું ભાગ્યો તો, કે ડર મને પણ લાગ્યો તો, મુઠ્ઠીઓ વાળી હું ભાગ્યો તો, હાથ જોડી આગ પાસે માર્ગ મેં પણ માંગ્યો તો, ને હાથ લગાડી તમારો આ અજવાળાને ભગાડો, પપ્પા તમે જલ્દી આવો. મેં ચીસો મેં પણ પાડી હતી, મદદ મેં પણ માંગી હતી, કે ચીસો મેં પણ પાડી હતી, મદદ મેં પણ માંગી હતી, વાત તમારી માનવાની માનતા મેં પણ રાખી હતી.
મેં કહ્યું ઈશ્વરને કે કહ્યું ઈશ્વરને પરેશાન કરીશ નહીં મમ્મીને કદી, કહ્યું ઈશ્વરને પરેશાન કરીશ નહીં મમ્મીને કદી, થોડી વાર માટે પણ પ્લીઝ તું મોકલ અહીં નદી, ને હું પણ હવે સળગી રહ્યો છું, પાણી મને લગાડો, પપ્પા હવે જલ્દી આવો. ને ઝાડ બળી, શ્વાસ રૂંધાયા, આંખે અંધારા આવ્યા, કે ઝાડ બળી, શ્વાસ રૂંધાયા, આંખે અંધારા આવ્યા, મોટી અગન જ્વાળાઓ વચ્ચે પપ્પા તમે જ દેખાયા. ને ધીમે ધીમે હું પણ હવે બળી જવાનો પપ્પા, કે ધીમે ધીમે હું પણ હવે બળી જવાનો પપ્પા, જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ફરી જવાનો પપ્પા, ને લાશોના ઢગલા વચ્ચેથી મને બરાબર ઓળખજો, કે લાશોના ઢગલા વચ્ચેથી મને બરાબર ઓળખજો પપ્પા હવે જલ્દી આવો. આપણે બે મિનિટ મૌન પાડીએ ઉભા થઈને પ્લીઝ. તો મિત્રો આગળ વધીએ એ પહેલા હું એક વ્યક્તિને મંચ ઉપર નિમંત્રિત કરવાની ઈચ્છા ધરાવું છું. આપ સુરતના લોકોને એમના જાજા પરિચયની જરૂર નથી, પરંતુ ખાસ આજે એટલા માટે કે એ સ્વજનના સ્વજન બન્યા છે. સુરતના જાણીતા બિલ્ડર કમ એન્જિનિયર અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી ભદ્રેશભાઈ શાહને ઉપરાવવા માટે વિનંતી. ભદ્રેશભાઈ આપ પધારશો પ્લીઝ. વાર્તા, સાહિત્ય, મ્યુઝિક, પબ્લિક સ્પીકિંગ, કાવ્ય પઠન, અનેક 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 સ્પર્ધાઓ સતત યોજતા રહે છે. લગભગ અમુક સ્પર્ધાઓ તો 30-30 વર્ષથી સિંગલ હેન્ડેડલી તેઓ યોજે છે અને હજારો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. એક એક સ્પર્ધા દીઠ સેંકડો ઇનામો, વચ્ચે હમણાં એક સ્પર્ધામાં અમે લગભગ 1500 જેટલા પારિતોષિકો એકલે હાથે વિતરિત કર્યા. તો આવી હસ્તી આજે છે. તમને ગોપીપુરા હેરિટેજ વોક, જે એક એમનું એક ડ્રીમ કેમ્પેઇન છે, જાતે પોતે એમાં સહયોગી થઈને આ આખા હેરિટેજ વોકને એમણે આકાર આપ્યો. તો આવી હસ્તી આજે આપણી સાથે છે. હમણાં અનેક સમર વેકેશનના કેમ્પો કરે છે અને શિવી ગરબા અને યુ નેમ ધ એક્ટિવિટી, અને એમાં ભદ્રેશભાઈ હોય જ, એવી કોઈ એક્ટિવિટી યાદ નથી આવતી કે જે એમના હસ્તક ન થઈ હોય. તો જીવન ભારતી સાથે સવિશેષ સંકળાયેલા છે અને ત્યાં અનેક પ્રવૃત્તિઓ મેં પોતે જાતે નિહાળી છે અને અનેક લોકો એના સાક્ષી બન્યા છે. તો એ ભદ્રેશભાઈ આજે અમારા સ્વજનના સ્વજન બન્યા છે એ બદલ હું હર્ષ વ્યક્ત કરું છું. થેન્ક યુ ભદ્રેશભાઈ, થેન્ક્સ ફોર બીંગ વિથ અસ. અને આ સમયે જગદીશભાઈને ખાલી વિનંતી કરું કે એક બુક આપીને એમનું સન્માન કરે. પહેલા આપની જોરદાર તાળીઓની અપેક્ષા છે. થેન્ક યુ ભદ્રેશભાઈ, થેન્ક યુ વેરી મચ. જગદીશભાઈ આમ અમારા સ્વજનના પહેલા સ્વજન છે એટલે એમના કે મારે પરિચય નહીં આપવાનો હોય, પરંતુ ફરી એકવાર કહીએ છીએ કે આ સ્થળને લગતી તમામ વ્યવસ્થાઓ ઇન્ક્લુડિંગ પ્લેસ, લાઇટિંગ, સ્ટેજથી માંડીને બધું જ
આપ આમાંના કેટલાક તો અમારા જૂના ચહેરાઓ છે, આ લગભગ સતત છઠ્ઠો કે સાતમો કાર્યક્રમ છે, તો આ સંકુલ પૂરું પાડવું. ભદ્રેશભાઈને જગદીશભાઈમાં એક સામ્ય છે કે આપણા શહેરમાં એન્જિનિયર્સ કે બિલ્ડર્સ કે ડેવલપર્સની કમી નથી, પરંતુ કેટલા ઘણા ગાંઠા એવા છે કે જે પોતે જાતે એટલા બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે અને એટલું બધું ફંડ એને માટે એલોટ કરે છે, તો એ એ કામ કરવું એ બીજા બધાને એટલું સાહજિક નથી હોતું, એ ભદ્રેશભાઈ કરે છે. એ જ રીતે જગદીશભાઈ અહીંયા આગળ બીજી કેટલી બધી શાળાઓ છે, હજારોની સંખ્યામાં સ્કૂલો છે સુરતમાં, પણ કોઈ પણ પ્રવૃત્તિ માટે, માત્ર સ્વજન માટે નહીં, એ તો એમનું પોતાનું હિઝ ઓન બેબી, પણ અન્ય કોઈ પણ નાટકીય નાટ્યની કે સાહિત્યની કે કલાની કોઈ બી પ્રવૃત્તિ માટે કોઈ જગદીશભાઈ પાસે જઈને કહે કે મારે આટલી જરૂરિયાત છે, તો ઇઝ ઓલવેઝ ધેર, ઓલવેઝ ધેર. એક બિગ એપ્લોઝ જગદીશભાઈ માટે. એ પોતે પાછું કલાકીય કુટુંબ છે આખું, એમના વાઇફ છે અજીતા, દીકરાઓ, એ બધા જ કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં સતત રત રહે છે, તો આ પણ એક કારણ છે કે જગદીશભાઈ સતત આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે. થેન્ક યુ વેરી મચ. પ્રશાંતભાઈ થોડીક વાત કરવા માગે છે. હું વધારે સમય નહીં લઉં, ખાલી એટલું જ કહું કે જેમ મુકુલભાઈએ કીધું કે સ્વજનના દરેક પ્રોગ્રામ છેલ્લા લગભગ 6 મહિનાથી 6-7 પ્રોગ્રામ જે કંઈ બી થઈ ગયા, અને એમાં દરેકનો કોઈક પ્રમાણે સહાય મળતી રહેતી હોય છે, કારણ કે આપણે ફ્રી પ્રોગ્રામ અને ઓપન ફોર ઓલ કરીએ છીએ, દરેક જણ કંઈક ને કંઈક રીતે કન્ટ્રીબ્યુટ કરતો હોય છે. એ વખતે આમાં એક નવું વ્યક્તિ પણ આપણી સાથે હવે જોડાયા છે, માતૃભારતી એપમાંથી અમદાવાદથી ભૂષણભાઈ ઓઝા અહીંયા આવ્યા છે, પ્લીઝ ઉપર આવજો. એમની એપ છે અને વેબસાઇટ પણ છે કે જેની અંદર ગુજરાતી ના ઘણા બધા લિટરેચર રિલેટેડ પ્રોગ્રામ તમે જોઈ શકો. હવેથી જેટલા પણ પ્રોગ્રામ થશે એમણે ફ્રી ઓફ ચાર્જ રેકોર્ડ કરી આપવાનું આપણને કીધું છે, તો આપણે જોઈ પણ શકીશું. તેમનું બી સન્માન કરો, અને ખાસ અમદાવાદથી કરાયા છે, એમનું સન્માન કરવા હું મુકુલભાઈને કહીશ. એમની સાથે ગાંધીજીની બુક ગીતાનો સંદેશ અને મંગળ પ્રભાત એ પણ લઈ આવ્યા છે, અને એમણે એવું કીધું કે જ્યારે તમે પ્રોગ્રામ ફ્રીમાં કરો છો તો જે બી ઓડિયન્સ અહીંયા હાજર છે એ લોકો જતી વખતે આ બુક ફ્રીમાં લઈ જઈ શકશે, એટલે એ પણ એમનો સાથ છે. સાથે સાથે રહીશભાઈ એવું કીધું કે ભાઈ બધા જયારે ફ્રીમાં કરે છે તો હું મારી બુક્સ જે છે એ પણ કન્સેશનલ રેટમાં અમે મૂકી છે, તો એ પણ લઈ શકાશે, તો જેને લેવી હોય લઈ શકશે. સો આ એક બેઝિક ખાલી તમને કીધું હતું, અને સૌથી વધારે જેમ મુકુલભાઈ આમ તો પહેલાં કહી દીધું છે કે ભાઈ વિનોદભાઈનો પહેલી પુણ્યતિથિ પર જ્યારે આપણે એમને યાદ કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદથી ખાસ એમના સન સ્નેહલભાઈ અને વૈદેહીબેન એમના વાઈફ એ પણ પ્લીઝ એક મિનિટ ઉપર આવી જજો, અને એમની સાથે બી એમના બંને દીકરીઓ મોનાબેન અને વિનેશબેન, પ્લીઝ આ ચાર એમના પરિવારના સભ્યો એમને પણ આપણે બુક આપીને સન્માનિત કરીશું, અને ખાસ એ લોકો અમદાવાદથી કાર્યક્રમ માટે જ અહીંયા સુરત આવ્યા છે. એમ થોડાક ઓડિયન્સમાં એવા લોકો બી મળ્યા કે જેણે એવું કીધું કે અમે બરોડાથી આવ્યા છીએ, કોઈક રાજકોટથી છે, નહીં બરોડાથી બી મુકુલભાઈ મળ્યા એક, હા 2-3 જણ, એટલે એ લોકો ખાસ વિનોદભાઈ માટે જ આવી આવ્યા છે. થેન્ક યુ વેરી મચ મુકુલભાઈ. ભદ્રેશભાઈ પ્લીઝ એમને બુક આપશે. થેન્ક યુ વેરી મચ. સ્નેહભાઈ ખાલી એક મિનિટ તમે થોડુંક તમારો પ્રતિભાવ. આજે એક વર્ષ પછી પણ વિનોદ ભટ્ટને યાદ કરે છે એટલા લોકો આપણે બધા હૃદયથી એમની જોડે જોડાયેલા છે, અને આ બધા અહીંયા મનજસ્થી ભદ્રેશભાઈ સિવાય બધા જ બિલ્ડર છે, આ બધા શબ્દોના બિલ્ડર છે. રહીશભાઈ નો પગ ભારે થઈ ગયો છે, અરૂડી પગ છે આપણી ભાષાનો, એટલે કે વિનોદભાઈને બહુ જ નજીકથી, અને છેલ્લા સમયમાં જો વિનોદભાઈને, વિનોદ ભટ્ટને, હાસ્ય ભટ્ટને વધારે 4-5 મહિના જે જીવનમાં એક્સટેન્શન આપ્યું હોય તો એ રહીશભાઈના લીધે છે. રહીશભાઈની મહેનત છે એમની પાછળ, એટલે હવે એ રીતે રહીશભાઈનો પગ મારે ત્યાં આવતા ભારે થઈ ગયો છે.
આ સુરતની સરસ મજાની પ્રજા એમ કહેવાય કે શરાબ છે ને દારૂ એ પાણીનું પાગલપન છે, અને કવિતા અને સુરતની ખાસ ભાષા એ શબ્દોનું પાગલપન છે. તો આપ બધાનો અને આ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ભદ્રેશભાઈને વિનંતી કરું કે આ પ્રસંગે એક બે શબ્દો કહેશો. ભદ્રેશભાઈ, એમણે કહ્યું કે એક સિવાયના બધા બિલ્ડરો છે, પણ હકીકતની અંદર તો હું બિલ્ડર છું કે કેમ તે બીજા બિલ્ડરોને પૂછજો, એટલે તમને ખબર પડશે કે ખરેખર હું બિલ્ડર છું. કારણ કે હું બિલ્ડરની જ્ઞાત બહાર છું. બિલ્ડરો વળી ઊંઈ ચૂનો રેતી આવડા મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવવાનું છોડી ને નાના બાળકોના સેલ્ફ ડેવલપમેન્ટની અને વિકાસની વાતો કરે. એમની પાસે પૈસા બહુ હોય, ધારે એટલે આપી દે, પણ મારી જેમ વગર જેમ બિલકુલ જેને કામ ન હોય તેવી રીતે સમય આપીને સમય કરે. એક એક વર્ષે સુપર સ્પીકર જેવી કોમ્પિટિશન કરવાને માટે 3 મહિના ઓફિસને લોક એન્ડ કી કરી દેવી પડે એવો કોઈ બિલ્ડર હોય? એટલે ખરેખર તો મેં જ્યારે મારા પરિચયમાં બિલ્ડર લખેલું હતું એટલે જરાક મને ખટક્યું પહેલાં. એટલે મેં કહ્યું કે ભાઈ બિલ્ડર લખો તો વાંધો નહીં, હવે બાંધ્યા છે બિલ્ડિંગ એટલે ના તો પડાશે નહીં, કારણ કે એનો સૌથી મોટો જીવતો જાગતો પુરાવો તો આપ બધા આ વિસ્તારનો જ છો. એટલે જોગાણીનગર છે, જોગાણીનગર એ મારી શરૂઆતનું સર્જન છે કે જ્યારે અહીંયા ગાડી એક ઈંટના એક પથ્થરના ટેકે ઊભો રહેલો બીજો પથ્થર નહોતો જોવા મળતો તેવે ટાઈમે મેં જોગાણીનગરનું સર્જન કર્યું હતું 1980 થી 90ના દાયકામાં. 80માં મેં પહેલી જ્યારે જમીન લીધી ત્યારે અહીંયા ઘડી એક પણ રસ્તો નહોતો, 8 ફૂટનો ગાડા ચીલો હતો ને તે પણ જો કોઈ ગાડું બાડું આવતું હોય તો બાજુના ખેતરમાં ઉપર ચડી જવું હતું, એ પરિસ્થિતિ હતી. અને ત્યારે જોગાણીનગરનું મેં નિર્માણ કર્યું હતું. અને જોગાણીનગરની સાથે સાથે અહીંયા 15 થી 20 જેટલી એટલે મને આ વિસ્તારના લોકો જે હશે તે તો મોટે ભાગને ઓળખતા જ હશે ને, એ તો કહેશે જ કે આ તો બિલ્ડર ભલે રહ્યો પણ આ તો આ બધામાં જ પડ્યો પાથર્યો રહે છે. એટલે ખરેખર વર્ષો પછી જ્યારે આવી પ્રવૃત્તિ સાથે ફરીથી સંકળાવવાનું મળે ત્યારે ખૂબ જ ગમે. મુકુલભાઈનો ફોન આવ્યો અને સહર્ષ સ્વીકાર્યો, અને મને ખરેખર આનંદ છે કે વિનોદભાઈ જેમને કહ્યું એમના સુપુત્રશ્રીએ કે જેમને હાસ્ય કહી શકાય, હું પણ એ જ વિચારતો હતો આવતા આવતા કે વિનોદભાઈનું નામ એમના ફોઈએ જે પાડ્યું હશે તે બહુ દૂરંદેશી વાલા હશે, કારણ કે જ્યારે ઘોડિયામાં બાળક હોય ત્યારે વિનોદ નામ પાડવું એ તો એક એમનામાં ચોક્કસ જ કોઈ થર્ડ આઈ હશે ને ત્યારે એમને કર્યું હશે. એવા વિનોદભાઈને જ્યારે આપણે શ્રદ્ધાંજલિ હાસ્યાંજલિ આપવા ભેગા થયા છે ત્યારે મારે જે આપની સાથે અહીંયા જોડાવાનું મળ્યું છે એ બદલ આ સ્વજનોનો અને જેનો હું સ્વજન આજે બન્યો છું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપને આપના બાળકોને અથવા તો આપના પરિવારના જનોને ધ સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ કે જે લગભગ 30-40 જેટલી સ્પર્ધાઓ 5 સ્ટેજમાં ચાલે છે અને એ સ્પર્ધાઓ હજારો વિદ્યાર્થીઓ જેમાં ભાગ લે છે, જેના 100-200થી વધારે રાઉન્ડ થાય છે તેવી સ્પર્ધાઓની અંદર જરૂરથી એમને ભાગ લેવા મોકલશો. અમારો એકમાત્ર હેતુ હું એવું માનું છું કે નાના બાળકોને ગળથૂથીમાંથી જો સંસ્કાર આપીએ એને સાચા અને સારા નાગરિક બનાવવાનો જો પ્રયત્ન કરીએ તો કદાચ દુનિયાનું એ સૌથી મોટું કામ હશે. અને તેથી જ હું આની સાથે સંકળાયેલો છું વર્ષોથી. બીજું આપને એક આમંત્રણ આપું છું, થોડીક વાત તો મુકુલભાઈએ કરી દીધી કે આપણે દેશ વિદેશ ફરવા જઈએ છીએ અને ત્યાંની વસ્તુઓ જોઈને વાહ ને આહ કહીએ છીએ, પરંતુ સુરતમાં જ્યારે આપણી નજર સમક્ષ આપણી જેને કહે ને બગલમાં છોકરોને ગામમાં શોધા શોધ એવી રીતે જ્યારે આપણા ગામની અંદર 100 થી 1200 વર્ષ પુરાના અદ્ભુત સ્થાપત્યો હોય, સ્કલ્પચર્સ હોય, પેઇન્ટિંગ્સવાળા મકાનો હોય અને તે આપણે જાણતા પણ ન હોઈએ તો એ આપણે માટે એક દુઃખની વાત છે. અને મારો પ્રયત્ન રહ્યો છે કે આવી જગ્યાઓને શોધીને, ખાસ કરીને હું ગોપીપુરામાં રહ્યો હતો અને હું જાણું છું કે ગોપીપુરામાં 47 જેટલા જૈન દેરાસરો 100 થી 1200 વર્ષ પુરાના છે અને એની અંદર અદ્ભુત બાંધણી, અદ્ભુત કલાકારીગીરી, અદ્ભુત ડોમ, અદ્ભુત એની અંદર પ્રતિમાજીઓ, મૂર્તિઓ
નૃત્યાંગનાઓથી માંડીને અપ્સરાઓની આ બધું વેરાયેલું પડ્યું છે, પરંતુ એના પર નજર નાખનારું કે નંખાવનારું કોઈ નહોતું. અને એ એક મારો નમ્ર પ્રયાસ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી હું ગોપીપુરાની આવી એક સર્કિટ બનાવીને લગભગ 30 જેટલી જુદી જગ્યાઓની હવેલીઓ, જૂના મંદિરો, ત્યાંના જ્ઞાન ભંડારો, આપણી સુરતની સેન્ટ્રલ લાઇબ્રેરીની અંદર 3 લાખ, નર્મદ લાઇબ્રેરીમાં 3 લાખ પુસ્તકો હતા, હવે કેટલા છે નથી ખબર, તો ત્યાંની લાઇબ્રેરીઓની અંદર ઘણી લાઇબ્રેરીમાં 3 લાખ અને તે પણ તામપત્ર પર લખાયેલા, તાળપત્ર પર લખાયેલા પુસ્તકો સંગ્રહાયેલા પડેલા છે, એવા જ્ઞાન ભંડારો. અને ખાસ કરીને જ્યારે આપણે આ વિનોદભાઈ ભટ્ટની આ પુણ્યતિથિ નિમિત્તે ભેગા થયા છે, ત્યારે હું કહીશ કે સુરતમાં પણ માત્ર ગોબીપુરા એરિયાની અંદર એવા એવા લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો અને કવિઓ છે અને એમના ઘરો છે કે જેના વિશે આપણને ગૌરવ હોવું જોઈએ. અને મારો પ્રયત્ન રહ્યો છે કે એ નર્મદ, એ દુર્ગારામ મહેતાજી, એ નવલરામ પંડ્યા, કે એ રમણલાલ નીલકંઠ, કે એ જ્યોતિન્દ્ર દવે, કે એ સીસી મહેતા, ચંદ્રધન સિંહ મહેતાના મકાનો શોધી અને ત્યાં એક સરસ મજાનું મારે એમની યાદગીરી રહે તેવું એક ચિહ્ન મૂકવું છે, એક પ્લેટ મૂકવી છે, અને જેથી કરીને આપણી આવનારી ભવિષ્યની પેઢી એમ ન કહે કે સુરતમાં પણ કોઈ આવા લેખકો નહોતા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ મધેશભાઈ. થેન્ક્સ. એક નાનકડો અનાઉન્સમેન્ટ, આતુર ભારતી આ રેકોર્ડિંગ કરી રહ્યું છે, તો કોઈ પ્લીઝ પ્રાઇવેટ વિડીયો રેકોર્ડિંગ નહીં કરશો એટલી એક નાનકડી વિનંતી છે આપને. અને રહીશભાઈ, આ પ્રોગ્રામ બહુ અદ્ભુત રીતે ડિઝાઇન કર્યો છે. પડદાની પાછળ ડૉક્ટર શ્યામલ મુનશી અને કૃષ્ણ દવે એક સરસ મજાની ઘટના લઈને આપની રાહ જોઈ રહ્યા છે. વધારે કંઈ કહેતો નથી. ઓવર ટુ ડૉક્ટર રહીશ મનિયાર એન્ડ હિઝ ટીમ. થેન્ક યુ વેરી મચ. ફેસબુક લાઈવ પણ નહીં કરતા કોઈ, પ્લીઝ. થેન્ક યુ. એટલે એવું કહું તો યુટ્યુબ લાઈવ પણ નહીં કરતા. હલો, સુરત શહેરના તમામ કલારસિક, સાહિત્યરસિક પ્રેક્ષકોનું હું સ્વાગત કરું છું. અને ખાસ અમદાવાદથી પધારેલ વિનોદભાઈનો પરિવાર, જેમાં સ્નેહલભાઈ ભટ્ટ, જે પોતે બહુ સારા જ્યોતિષ છે, નવ ગુજરાત સમયમાં જ્યોતિષની કોલમ લખે છે અને સારા વક્તા છે, તો અત્યારે જ ખબર પડી મને. એકવાર જોરદાર તાળી આખા પરિવાર માટે થઈ જાય. વિનોદભાઈના સુપુત્ર સ્નેહલભાઈ, એમના પુત્ર વધુભાઈ દહીબેન અને એમની બંને દીકરીઓ વિનસ અને મોના, એમના પિતાજીનો વારસો જાળવી શકે એવી સરસ મજાની રમૂજ વૃત્તિ એ લોકો ધરાવે છે અને એમના ઘરનું વારંવાર આતિથ્ય માણ્યું છે. પણ મને ખાતરી નહોતી કે ઉનાળાના દિવસોમાં આટલો લાંબો પ્રવાસ કરીને અહીંયા આવશે, એ લોકો અહીંયા આવ્યા છે, એટલે હું ખરેખર નતમસ્તકે એમનો આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું. ભદ્રેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારી તો મિત્રતા છે આપણી વર્ષોથી, પણ અમુક પ્રવૃત્તિ આજે જ ખબર પડી મને, ખૂબ આનંદ થયો. એટલે આગળ વધવાના 2 રસ્તા છે બાળકો માટે. એક તો એમણે કહ્યું એ રીતે સુપર સ્પીકર વગેરે સ્પર્ધાઓમાં ભાગ લઈને આગળ આવી શકાય, બીજું સ્ટેશન પર ચા વેચીને આગળ આવી શકાય. એટલે પણ એ આપણા સુરતને અનુરૂપ જે છે એ કરે છે. મિત્રો, એક જે શોકની લાલીમાં, શોકની જે એક છવાયેલી હતી કાલીમાં શહેર પર, એને ધ્યાનમાં લઈને એકવાર વિચાર એવો આવ્યો કે આ કાર્યક્રમને થોડો મોડો કરીએ. પણ પછી વિચાર્યું કે આપણે એને ઉચિત રીતે આપણી વેદના, આપણી લાગણીઓ વ્યક્ત કરી ચૂક્યા છે અને શો મસ્ટ ગો ઓન, એટલે અમે આ કાર્યક્રમની સાથે જવાનું નક્કી રાખ્યું છે. વિનોદભાઈ માટે તો એવું કહેતા હતા કે એ જ્યારે પોતે હયાત હતા ને ત્યારે પણ બહુ લાઇટલી લેતા મૃત્યુને. અને એક વિચાર તો એવો પણ એમણે કરેલો કે એમની હયાતીમાં જ એમનું બેસણું થાય અને એ બેસવામાં પોતે જ બોલે. એટલે જે માણસ જીવન આટલી લાઇટલી લીધું હોય, અને સ્નેહલભાઈએ જ્યારે અમદાવાદમાં એમની શોકસભા કરી ટાગોર હોલમાં, ત્યારે કોઈ પણ જાતનું, બધા કલાકારોને બોલાવેલા એટલે બધાને એમ કે ભજન ગાવાના છે અને આ બધું કરવાનું છે,
પણ એ આખો કાર્યક્રમ એન્કરિંગ મારા ભાગે કરવાનું આવેલું, એ આખો કાર્યક્રમ અમે હાસ્યથી કરેલો. મૃત્યુના 3 કે 4 દિવસ પછી જે કાર્યક્રમ અમે કરેલો, અને છતાં એ કાર્યક્રમ અમે હાસ્યથી કરેલો, એમને હાસ્યલેખો વાંચેલા અને ખૂબ આનંદ અને ખૂબ મસ્તીથી, અને એમને સ્મશાન યાત્રા પણ એમને બેન્ડ વાજા સાથે કાઢવામાં આવેલી. એટલે એ વાતની 1 વર્ષ થયું છે. તો એ મૂળને ધ્યાનમાં રાખીને આજનો કાર્યક્રમ અમે ઘડવાની કોશિશ કરી છે. કોઈને ક્યાંય પણ ઔચિત્ય ભંગ લાગે તો પહેલેથી હું એની માફી માંગી લઉં છું. આ દિવસોની આ સમયની પણ ગરિમા જાળવવાની અમે કોશિશ કરી છે, પણ વિનોદભાઈનો પ્રોગ્રામ છે એ લાઇટલી થશે અને આપણે લાઇટલી જ લેવાનું છે અને હસવા માટે તૈયાર રહેવાનું છે. આટલી વાત સાથે આપણે વિનોદભાઈને બોલાવીએ. તમે હા કહેશો તો બોલાવો, વાત કરીએ, અમે કોલ કરીએ. ઓકે ઓકે, સરસ. સ્પીકર પર મૂકી દો. હેલો, હા હેલો વિનોદભાઈ. હા, વિનોદ ભટ્ટ બોલું. આપ કોણ? રઈસ બોલું સર, સુરત થી. હા હા, આપણે આવો છો ને? હા ભાઈ, પણ ક્યાં? સંસ્કાર ભારતી માં આજે કાર્યક્રમ છે ને? હા હા હા, પણ ભાઈ ક્રિયાકર્મ નું નામ શું છે? અરે વિનોદભાઈ, ક્રિયાકર્મ નહીં કાર્યક્રમ છે, વિનોદ ના વૈકુંઠ માં. અચ્છા, તો તમારે વૈકુંઠ માં આવવાનું થાય કે મારે સંસ્કાર ભારતી માં આવવાનું થાય? સાહેબ, એમાં એવું થયું છે કે અમે છે ને કાર્ડ બનાવીને સરનામું બધાને સંસ્કાર ભારતીનું જ આપી દીધું છે, કેમ કે અહીંયા જ આવે ને બસ કાર્ડ બધું અહીંયા સુધી જ આવે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે એક કામ કરો, તમે અહીં આવી જાઓ, બધા અહીં આવી જાઓ. અને હા, પેલા શ્યામલ મુનશી અને કૃષ્ણ દવાને ખાસ પકડીને લેતો આવજે. અરે ભાઈ, ઓલા 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 નું કહીશો? ત્યાં સ્વર્ગમાં તો ઓલા નું ઉભેલ હોય. અને ભાઈ ઉતાવળિયા, પૂરું સાંભળતો ખરો. ઓલા ભાઈ, નીચે પાડો મોકલો, પાડો પાડો, પાડા પર બેસી જવાનું છે. તો મિત્રો, તો વિનોદભાઈ બોલાવે છે અમારા માટે, યમરાજનો પાડો મોકલવાની વાત કરે છે. તો હવે આપણે બધાએ એમને મળવાનો લાવો લેવો જ છે. તો અમે 3 કવિઓ એના માટે સ્વર્ગવાસી થવાનું પસંદ કરીએ છીએ, અને અમારી આ જીવન છે એને અકાળે ઠોકાવીને અમે સ્વર્ગમાં જઈશું. થેન્ક યુ. રામ રામ બોલું ચાલ્યું, માફ કરશો. એ રઈસ, હા ચાલ ભાઈ ચાલ, પાડો તૈયાર છે. ઓકે ઓકે ઓકે, આવ્યો. Thank you.
નમસ્કાર. તો ત્રણ સ્વર્ગસ્થ કવિઓ તમારું સ્વાગત કરે છે. આ લોકોએ ઠાઠરી પર મારો ભાર ઉચક્યો બધા એમનો હું આભારી છું. તો આમ તો ત્રણ કવિ અને વિનોદભાઈ એમ ચાર જણા તમારું આ દૈવી લોકમાંથી સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના કાર્યક્રમનું નામ ગમે તે હોય, આ શોકસભા નથી. તમને લોકસભા કહી શકો, શોકસભા નથી. કેમ કે વિનોદભાઈ અને બેસણું એ બે શબ્દો ભેગા બોલીએ એટલે બાબા રામદેવ અને પેપ્સી એમ બે શબ્દો ભેગા બોલતા હોઈએ એવું કડંગું લાગે છે. વિનોદભાઈ, તમે જ કહો ને. મારા વિરોધ કોઈ આવ્યો, મારા બધા મારા બધા હાલા છે, પણ બધા મોટા હોય એમને લાગે છે. આજે કાંકરનું રેસું છે, મારે બહુ કામ છે. તું તો ફ્રી ફ્રી છે ને, કેમ કે ભાઈ જઈ આવું છે ને, તું તો મારા ઘરે અહીંયા એટલે ભગવાન છોડી દે ગજર મગો કાંકર ને માટે સુ કોઈ ગુસ્સો આવે ગોટો હતો. નાખી બંધુ મળે નહીં, તું કબલે ક્યાં ગયા? પછી બેઠો ભાઈ આયા, પૂછ્યું તમે અહીંયા ક્યાં છો? બધું મળી એ સવાલ થાય છે. બે સોના શાંતિથી બધા બેઠા સ્વાઈ બધો ભાઈ બેઠેલો મને સમજ જોયા કઈ ચક્કર ચક્કર ચંદર ચંદર કેમ જોવે છે, શું છે આ, શું બોલું છે મારા માટે? મેં એની સમજ્યું કે તમને ક્યાં જોયા હોય એવું લાગે છે. કોણ હું કહેશો? મેં કોઈ વિનોદ હાજર રહીને આ બેસણું વસૂલ કરી દીધું છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો કવિઓ વિશ્વમાં પહેલી જ વાર ઠાઠરી પર બેસીને એક કવિ સંમેલન કરી રહ્યા છે. એક આરામદાયક પાડા યાત્રા કરીને, રામધામદાયક પાડા યાત્રા કરીને અમે અહીંયા ઉપસ્થિત છીએ. પણ શરૂઆતમાં વિનોદભાઈને મારે યાદ કરવા છે. આ વિનોદભાઈ સ્વર્ગલોકમાં ધીરે ધીરે રસપ્રદ માણસો ઘટતા ગયા અને લાભશંકર, ચીનુભાઈ બધા એમના મિત્રો ત્યાં પહોંચી ગયા જલનમાત્રી. એટલે એમણે પણ ચૂઝ કરવાનું હતું કે અહીંયા રહું કે ત્યાં રહું. તો લાભશંકર ઠાકરનું જ્યારે અવસાન થયું તે વખતે વિનોદભાઈ તમે શું કહેલું એ જરા યાદ કરાવો ને. ગુજરી ગયા, કોણ કરે છે? લાખા ગયા
વિદેશમાં લઈ જઈએ છીએ. તમે આવો. તો આ વિનોદભાઈ, વિનોદભાઈના અભાવને ભાવથી મમરાવવા માટે મારી સામે વિનોદ ભટ્ટ લગભગ 500 જેટલા સુરતીઓના હૃદયમાં દીપક બનીને પ્રકાશી રહ્યા છે. ચાર પંક્તિ એ દિવસે એમના માટે મેં લખેલી કે પેઢીઓ ગુજરાતની જે હાસ્યથી તારી શકે, પેઢીઓ ગુજરાતની, શ્યામલભાઈ, પેઢીઓ ગુજરાતની જે હાસ્યથી તારી શકે, આંસુને પણ સ્મિતથી જે નિત્ય શણગારી શકે, ને એની પાછળ શું રુદન કે નામ જેનું હો વિનોદ, કે એની પાછળ શું રુદન કે નામ જેનું હો વિનોદ, મૃત્યુની તાકાત શું કે એમને મારી શકે, મૃત્યુની તાકાત શું કે એમને મારી શકે. તો કળિયુગમાં જીવી ગયેલા અને ધર્મયુગમાં રહી ગયેલા, એમની સોસાયટીનું નામ ધર્મયુગ હતું. તો કળિયુગમાં જીવી ગયેલા છે રાધર અને ધર્મયુગમાં રહી ગયેલા વિનોદભાઈ, હવે આખા ગુજરાતમાં તમારા અને મારા આયુષ્યમાં અને ગુજરાતી ભાષાના ભવિષ્યમાં વહેંચાઈ ગયા છે. તમારી અંદર અને મારી અંદર એમનો જે મધુર અંશ છે એને જીવાડવાની અને એને આવતી પેઢી સુધી પહોંચાડવાની, ફરજ શબ્દ નહીં વાપરું પણ એ મજા આપણે લેવાની છે. મેં વિનોદભાઈને પૂછ્યું, ઇન્ટરવ્યૂ કરવાની તક મળે એટલે આમ તો કમનસીબ આ હોય આપણું, આપણને બોલવા ના દે, અને આમ તમે એમની સામે હો એટલે સમજવાનું કે શોર્ટ તમારા પર આવ્યા જ સમજો. એટલે વિનોદભાઈને મેં પૂછ્યું કે તમારું પહેલું પુસ્તક કયું, તો એ કહે છે મારું પહેલું પુસ્તક હતું પહેલું સુખ તે મૂંગીનાર, જે હવે અપ્રાપ્ય છે બંને અર્થમાં. પહેલું સુખ તે મૂંગીનાર એટલે પુસ્તક પણ અત્યારે મળતું નથી ને એવી નાર પણ અત્યારે મળતી નથી એમ. વિનોદભાઈને એક કાર્યક્રમમાં મેં પૂછેલું, તમે કહ્યું ને ભદ્રેશભાઈ એ જ વાત, તમે હાસ્યમાં કઈ રીતે પડ્યા, તો એ કે શું કરું મારી ફોઈએ મારું નામ વિનોદ પાડ્યું એટલે જવાબદારી આવી ગઈ મારા પર. શબ્દોની રમતના સેન્સા હતા. જે પ્રોગ્રામનો વિડીયો તમને બતાવ્યો ને મેં, એમાં એક તરફ હું બેઠેલો અને એક તરફ તુષાર શુક્લા હતા, એટલે એમણે વચ્ચે તરસ લાગી એટલે પાણી માંગ્યું કે પાણી આપો, એટલે એક બોટલ મેં આપી અને પેલી બાજુથી એક બોટલ તુષારભાઈએ પણ આપી. પછી અમે એકદમ બોટા પડી ગયા કે બે બોટલનું શું કરશે, તો અમે બંને લઈ લીધી. પછી બોલ્યા કે વાંધો નહીં, મને બબ્બે હેન્ડલ કરવાની ફાવટ છે. તો આ વાત સ્ટેજ ઉપરથી કેવી અને રમૂજમાં કેવી, વિનોદભાઈ એટલે જ્યોતિન્દ્ર દવેએ પછી કદાચ ગુજરાતી ભાષામાં વિશ્વ સ્તર પર મૂકી શકાય એવા બે જ નામ, જ્યોતિન્દ્રભાઈ અને વિનોદભાઈ. પણ બંનેની સ્ટાઇલ જુદી. વિનોદ જ્યોતિભાઈ દીર્ઘસૂત્રી અને વિનોદભાઈએ ટૂચકાઓ અને કટાક્ષ ને નાની નાની વાતોથી એમણે શરૂઆત કરી. અમદાવાદ વિશે લખ્યું, વિનોદની નજરે ઇતિહાસ વિશે, શિક્ષણ વિશે, આયુર્વેદ વિશે, જ્યાં જ્યાંથી તક મળી ત્યાંથી એમની ઉંમર કાઢી. ચાર્લી, એન્ટોન ચેખોવ, મંટો, આ બધાની જીવનકથાને પણ હ્યુમરસ વેમાં એમણે લખી. જ્યારે જ્યોતિન્દ્ર દવે વિશે બહુ વાત કરતા, જ્યોતિન્દ્ર દવેને એકવાર મળવા ગયા ને, તો જ્યોતિન્દ્ર દવેએ આમ કોટ પહેરી લીધો, એટલે એમ કે હું જ આવ્યો છું, એમાં કંઈ કોટ ગરમીમાં પહેરવાની જરૂર નથી તમારે સુરતના એમના ઘરમાં, તો કે ના આ તો હું દેખાઉં ને એટલા માટે પહેર્યો એમ. તો એટલો બધો આદર હતો જ્યોતિન્દ્ર દવે માટે. તો મને શરદબાબુનો કિસ્સો યાદ આવે કે શરદબાબુને જ્યારે કોઈએ કહ્યું ને કે અમને તો ટાગોર કરતાં તમને વાંચવાની વધુ મજા આવે છે, એમ વિનોદભાઈને પણ કોઈ કહેતું હશે કે ભાઈ જ્યોતિન્દ્ર દવે કરતાં અમને તો તમારામાં વધારે મજા આવે છે. તો શરદબાબુએ એક પણ ક્ષણ ફૂડાયા વગર જવાબ આપ્યો કે એનું કારણ એ છે કે હું તમારા માટે લખું છું અને ટાગોર મારા માટે લખે છે. તો જ્યોતિન્દ્રભાઈ માટે પણ વિનોદભાઈને એ કક્ષાનો આદર હતો. જ્યોતિન્દ્રભાઈ એ રમૂજ એ કાયમ યાદ કરતા. તો વિનોદભાઈ હું શું કામ કહું એ રમૂજ તમે તમારા મોડે કોને નાગરોને સભાતી વિષય હતો કે નાગરની સ્ત્રી વિધવા થયા પછી એને બીજા ખબર જોઈએ કે ના રહેવા જોઈએ. બે વાત બોલી ગયા, મારા મળી ગયા.
આપણે માત્ર તો વિનોદભાઈ ને એમની હયાતી દરમિયાન ધીમે ધીમે ખૂબ કીર્તિ મળી, પણ એમની શરૂઆત કેવી હતી? વિનોદભાઈ પોતે જ કહ્યું છે કે મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ને તો 2 રૂપિયા પુરસ્કાર મળતો, કુમારમાં લેખ લખતા 2 રૂપિયા પુરસ્કાર આવે, એમાંથી બચુભાઈ 75 પૈસા બ્લોકના બાદ કરી લે, ફોટો છાપ્યો એના, અને 1.25 રૂપિયો મોકલતા. પ્રકાશકો વિશે બહુ લખ્યું છે. અમારા માતૃભારતીનો બહુ અદ્ભુત પ્રકાશક છે, બહુ સરસ મજા અમારી વાર્તાઓ નોવેલ એ લોકો છાપે છે, સરસ સારી એવી રકમ 5 આંકડામાં રકમ આપે. પણ એ વિનોદભાઈના સમયે કે વિનોદભાઈ પ્રકાશકને પૂછ્યું કે આ પુસ્તકની કિંમત તમે આ 10 રૂપિયા 20 પૈસા ને 11 રૂપિયા 15 પૈસા આવી કેમ રાખો છો? 10 કે 11 પૂરા રાખો તો, રાઉન્ડ ફિગર રાખો તો સારું નહીં? એટલે પ્રકાશકે જવાબ આપ્યો, બિચારા લેખકને કંઈ મળવું જોઈએ ને, ઉપરનું છે એનું છે એમ. પણ આ જ વિનોદભાઈએ છેલ્લા દિવસોમાં એમની જે કોલમ ચાલતી હતી દિવ્ય ભાસ્કરમાં, 5 આંકડાનો પુરસ્કાર એમને મેળવ્યો, અને હી વોઝ ધ હાઈએસ્ટ પેઇડ ગુજરાતી રાઇટર ટીલ ડેટ એમના અવસાન વખતે. પણ ગુજરાતે સરેરાશ એમને ધન કરતા માન વધુ આપ્યું. વિનોદભાઈને જ્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો ને, ત્યારે કોઈ ન્યૂઝપેપરના પત્રકાર હશે, આજકાલ કેવા પત્રકાર હોય તમને ખબર છે, તો કે આ ચંદ્રક કેટલા રૂપિયાનો હોય, કેટલાનો હોય? એટલે વિનોદભાઈએ કહ્યું કે એ તો વેચવા કાઢીશું ત્યારે ખબર પડશે. તો આ તો જ્યારે એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલો ત્યારની ઘટના વિશે વિનોદભાઈ તમે આ લોકોને વાત કરો, શું થયેલું વાત કરો ને જરા. રણજીતરામ સુવર્ણ ચંદ્રક નામનો ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા આપે છે. બધું શું કે રણજીતરામ જોડે દરિયામાં રાજા હતા, ડૂબી ગયેલા, નામનો ચંદ્રક પ્રકટ સુધી આવે છે. ગુજરાતી સાહિત્યનું એક પ્રબળ પ્રાઇસ ગણાય છે. એટલું મોટું મજા નથી મળ્યું, તમામ મુંજીને નતું મળ્યું, આપણા રામનારાયણ પાટેલ નતું મળ્યું, સારું ભલે મળ્યું. જયારે મળ્યો મળ્યો ને ચંદ્રક રણજીતરામ, ત્યારે મારા મિત્ર એના સરકાર કહેલું ખબર પડી તો કોઈ વિકલ્પ છે ને, એને રણજી ટ્રોફી લાગી છે. બધાને ખાલી કઈ ખબર નથી, જૂથને દલન ધ્વનિ વખતે બધાને હલકા જ મારે છે. કેવું કે આ મારી પત્ની છે, નજીની છે, છે તો છે, હજુ છે. મારી પત્ની છે, આપણું ભણી છે, વિદુષી છે, ખુશ થઈ ગયો. અરે વાહ, કેવું ભાઈ ભણ્યો, પત્ની વિદુષ છે, પતિ વિદુષા. કોઈ વાતમાં ચિંતા કરીને આવું તો થતું જ હોય, આવવા તો આવું જ હોય, એક વખત આવવા આવું હોય તો શું, ના એ તો ખબર નથી, આવવા આવું હોય તો શું. એકવાર એક બાપ નાનો દીકરો નાનો ગામની ભાવગળે ઉભા હતા, સરકસ પસાર થતું હતું, સિંહ નું પાંજરું ઉભું કર્યું. અમારે પૂછ્યા સિંહે બેટા, સિંહ નું પાંજરું આગળ એટલે જ્યારે મુકુલ, એશા, જગદીશભાઈ, પ્રશાંત બધા મિત્રો ઘટના બની એ પહેલા કાર્યક્રમ વિનોદના વૈકુંઠમાં મસ્તીથી કરવાનું વિચાર્યું, થોડી ચિંતા હતી
કે આપણે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે આમ હળવાશથી કરશું તો કોઈ ફરિયાદ કરશે કે કાર્યક્રમ ગરિમા પૂર્ણ ન રહ્યો, એટલે પછી અમે નક્કી કર્યું કે કોઈ ફરિયાદ કરે તો એમ કહેવાનું કે આવામાં તો આવવું જોઈએ. વિનોદભાઈ, એ જેમ પોતાના શહેર વિશે અમદાવાદ વિશે બહુ લખ્યું છે એમણે, એક બહુ સરસ કોટ છે એમનો, કહે છે કે અમદાવાદ એક દોર્યું શહેર હતું પહેલા, હજુ પણ છે થોડું દોર્યું. મુગલ રાજા જહાંગીરે એને ગર્દાબાદ નામ આપેલું, ગર્દ એટલે ધૂળ, ગર્દાબાદ એટલે ધૂળનું શહેર. પછી વિનોદભાઈ કહે છે, કયુની ધૂળ એટલી લિસ્સી અને એટલી મુલાયમ કે રાજાની બેગમો આંખમાં આંજવા માટે જે સુરમો બનતો ને, એ સુરમો બનાવવા માટે ખાસ અમદાવાદની ધૂળ દિલ્હી મંગાવતી એ જમાનામાં. એટલે હવે વિનોદભાઈ આવે છે કે જે એના પરથી કહી શકાય કે લોકોની આંખમાં ધૂળ નાખીને પૈસા કમાવાનો કસબ અમદાવાદીઓમાં ત્યારથી જ હતો. સાહેબ, આ અમદાવાદની સ્થાપના વિશે તો બધાને ખબર છે કે જબ કુત્તે પે સસ્તા આયા તબ બાદશાહ ને શહર, પણ ગાંધીનગરની સ્થાપના વિશે વિનોદભાઈએ બહુ મૌલિક વાત કરી છે. એ કહે છે કે પહેલાં છે ને લૂંટારાઓ બહુ અમદાવાદમાં આમ લૂંટ ચલાવતા, અને લૂંટ ચલાવે અને પછી 25-30 કિલોમીટર એક્ઝેક્ટ એમ અંતર પણ બરાબર એમણે રાખ્યું કે 25-30 કિલોમીટર દૂર જાય ત્યાં એક વડલો હતો એમ, કે એ વડલાની નીચે બેસે અને ભાગ વેચે કે તારા આટલા મારા આટલા તારા આટલા. તો કે હવે એ વડલો જ્યાં હતો ને તે જગ્યા પર હવે સચિવાલય છે, કામ એ જ થઈ જજુ. તો આ વિનોદ ભટ્ટ, એટલે હાસ્ય ખરું પણ વ્યંગ, બ્લેક હ્યુમર કદાચ શ્યામલ થોડી આગળ વાત કરશે. તો મારી સામે મને આનંદ છે કે જે પેઢી શ્યામલભાઈ બેઠી છે એ તો શાળામાં સંસ્કાર ભારતી પણ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, તો ઇજ્જતથી અને લિજ્જતથી ગુજરાતી ભણી ગયેલી પેઢી છે, કોઈ પણ સરકારી ફરમાન વગર ગુજરાતી ભણેલી આ છેલ્લી પેઢી મારી સામે બેઠી છે. પણ સરકારી ફરમાન જે આવ્યું થોડા વખત પહેલા કે ફરજિયાત દરેક માધ્યમની શાળાઓમાં, ગુજરાત બોર્ડની દરેક શાળાઓમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાનું રહેશે 10મા ધોરણ સુધી, એ નિર્ણય જે લેવાયો એમાં વિનોદભાઈ વોઝ અ વેરી બિગ હેન્ડ. વિનોદભાઈ, તમે શું કહેલું જરા યાદ કરાવો. ગુજરાતી ભાષા લોકો ફરિયાદ મળી રહી છે, મળવાનું તો થઈ નથી આપણે જાણીએ છીએ, પણ એટલું ખરું કે આ ભાષા છે ધીરે ધીરે થતી જાય છે, બચાવવાની તમારા હાથમાં છે. બહુ સહેલું છે, પૈસો ખર્ચો પણ બચાવાયું છે. તો એ રીતે કહું, હું ભાગના ગાયો બોલો એટલે બોલું છું, એટલે બોલું છું. એ કઈ આજે શરૂ કરીને મેં સુધી રમણલાલ નીલકંઠ એવોર્ડ એમને મળેલો 8 જૂન 2016 દિવસે, ત્યારે બંને શિક્ષણ પ્રધાનો સ્ટેજ પર હાજર હતા, ભૂપેન્દ્રભાઈ અને નાનુભાઈ, અને હું એ શોનું એન્કરિંગ, સ્નેહલભાઈ કદાચ હતા એ દિવસે હું એન્કરિંગ કરતો હતો. એ દિવસે એમણે જે અદાથી મંત્રીઓને સંબોધ્યા, સાહેબ કોઈ સાહિત્યકારની તાકાત નથી, અત્યારે બધા પદ્મશ્રી પદ્મભૂષણની લાઈનમાં ઊભા છે, કોઈની તાકાત નથી કે મંત્રીઓ સાથે આ રીતે વાત કરી શકે. વિનોદભાઈ, ભૂપેન્દ્રભાઈ મારી સામે જુઓ, હું વાત કરું છું મને સાંભળો, મનુભાઈ મારી આંખમાં જુઓ, એમ કહીને એમણે કહ્યું હતું કે આ ગુજરાતી ભાષાને જો બચાવવી હોય તો ગુજરાતી વિષય ફરજિયાત કરો. આ વાત એમણે એ વખતે એ પ્રધાનોને કીધેલી, અને મોદી સાહેબ સામે પણ કંઈ બોલવાનું હોય એ બોલી શકતા આવી ભડવીર છાતીનો આ માણસ હતો સાહેબ, એમની સ્મૃતિઓને આપણે સલામ કરીએ છીએ. વિનોદભાઈ વારંવાર કહેતા કે હાસ્ય એ સુકાયેલું આંસુ છે. હું કહીશ કે વિનોદભાઈનું હાસ્ય એ આંસુની ભીનાશથી વિતળાયેલું હતું, એટલે જ એ વધુ ચમકદાર હતું. જેમ મરી સાહેબના અવસાન પછી આજે 35 વર્ષે ગુજરાતી ગઝલ માઇનસ મરીઝ એટલે શું થાય એ દાખલાનો જવાબ આજની અમારી યુવા પેઢીને જેટલો ખબર છે એટલો ખ્યાલ એમના સમકાલીનોને નહોતો, એ જ રીતે ગુજરાતી હાસ્ય માઇનસ વિનોદ ભટ્ટ એટલે શું એ દાખલો ગણવાની ક્ષમતા વર્તમાનની નથી. સ્નેહલભાઈ કીધું કે 1 વર્ષ પછી પણ આટલા બધા લોકો યાદ કરે છે, સાહેબ 35 કે 50 વર્ષ પછી આનાથી વધારે લોકો આવશે.
ભવિષ્ય વિનોદ ભટ્ટનું ગુજરાતી હાસ્યમાં શું સ્થાન હતું એનો વધુ ને વધુ સાચો જવાબ આપતો જ રહેશે. તો હવે વિનોદભાઈની આટલી વાત પછી માયાલોકના મહેમાન બનેલા અમે ત્રણ સ્વર્ગસ્થ કામ ચલાવ ટેમ્પરરી સ્વર્ગસ્થ કવિઓ વિનોદભાઈની પણ ઈચ્છા છે કે અમદાવાદથી વાયા સુરત વૈકુંઠની સુરતામાં લીન થયેલા કવિઓ એમને થોડી કવિતા સંભળાવે. અમે મુખ્યત્વે મહેમાન કવિઓ, થોડીક સમય મળશે તો હું અને એક મારે વિનોદભાઈની રચના પણ વાંચવી છે. વિનોદભાઈનો એક સરસ મજાનો લેખ વાંચવો છે, તો એ ધીમે ધીમે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરતા જઈશું. તો ગુજરાતના ફાયર બ્રાન્ડ કવિ આજે કુર્તો એ પહેરે છે, એ ખરેખર એ કુર્તાના પ્રણેતા પોતે છે. જે અર્ધીભાઈનો કુર્તો છે એ પછી દિલ્હી સુધી ગયો એ કુર્તો. કૃષ્ણભાઈ શરૂ કરેલો મને હજુ બરાબર યાદ છે કે આ એના પ્રણેતા એ છે. એ કોઈકની નકલ નથી કરતા, કોઈક એમની નકલ કરે છે. તો લઈના રાજવી અને ચોટદાર વ્યંગના સ્વામી એવા કવિ કૃષ્ણ દવેને હું વિનંતી કરું છું કે અને ખાસ અમારા બંનેમાં સામે એ કે અમને બંનેને વિનોદભાઈ સાથે ખૂબ નિકટતા હતી. કૃષ્ણભાઈના પણ બહુ સારા મિત્ર થાય વિનોદભાઈ અને ઉંમરના ભેદભાવ કે બાદ વગર અમારી સાથે એમને જે વાલ વરસાવ્યું છે. તો કૃષ્ણભાઈને વિનંતી કરીશ કે એમની કવિતાઓ સંભળાવશે. પોડિયમ જોઈશે કે ચાલશે? તો સૌથી પહેલી રચના વિનોદભાઈની સ્મૃતિને અર્પણ કરું છું. એમની ખુમારી સાહેબ જે હતી એ ખુમારીને અર્પણ કરું છું. કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો, અમને શું ફેર પડે બોલો. કે આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની, કે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ, આ લેરખીને જોઈ ઘણા ભોગણ ભીડે, ને વળી કોક કહે બારીયું તો ખોલો, કે અમને શું ફેર પડે બોલો. અને ઘણી વાર એમ પૂછતા હોય બધા કે વિનોદભાઈ આટલું બધું ક્યાંથી આવે છે, આ બધું કઈ રીતે થાય છે? તો એનો સાહેબ જવાબ કવિતામાં કે વગડે વેરાન હરે વાતો મંડાણી, આ વગડે વેરાન હરે વાતો મંડાણી, ને મન થઈ ઉડ્યા તો ઉડ્યા. આપણે ક્યાં નાળીને કરગર વાગ્યા હતા, આપણે ક્યાં માળીને કરગર વાગ્યા હતા. અરે ટોચ લગી પૂજ્યા તો પૂજ્યા, હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ. એમાં પોપટ બેસે કે વળી હોલો, એટલે અમને શું ફેર પડે બોલો. અને સાહેબ આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ, કે તો જ અમે બારણું ઉઘાડીએ. કે બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો, કે રંધા મારીને તમે છોલો, એના અમને શું ફેર પડે બોલો. આ ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. જેને કઈ ફેર ન પડે ને એ જ વિનોદ ભટ્ટ થઈ શકે સાહેબ.
બીજી રચના રહીશભાઈ. આમ તો વિનોદભાઈને આ રચના સંભળાવી હતી સાહેબ. વિનોદભાઈ આજે કેમ આપણને યાદ રહ્યા છે એની આ રચના છે. અને તમે જે કીધું ને કે વ્યંગ એ શુદ્ધ વ્યંગ